ડાયાબિટીસ સાથે પગની સારવાર કેમ કરવી, આ પ્રસ્તુતિકરણથી તમને શું શીખવા મળશે? પહેલું આપણે એ શીખશું કે આપણા પગની નોર્મલ બનાવટ શું હોય છે. બીજું, ડાયાબિટીસમાં પગને અસર થવાની શક્યતા વધારે શું કામ હોય છે. ત્રીજું, જે વ્યક્તિને ડાયાબિટીસ હોય એને રોજ શું કરવું જોઈએ કે એને પગમાં ડાયાબિટીસની અસર ન થાય. ચોથું, ડાયાબિટીસ હોય ત્યારે શું ન કરવું કે પગને ખરાબ અસર ડાયાબિટીસને કારણે ન થાય. શું કરવાની મનાઈ હોય છે. પાંચમું, જો તમારા ડાયાબિટીસને કારણે પગ ઉપર અસર થઈ હોય તો એના શું નિશાનીઓ હોય છે કે તમને જલ્દી આગાહી મળે કે ડાયાબિટીસની ખરાબ અસર મારા પગમાં થવા માંડી છે. છઠ્ઠું, જો તમે એમ જુઓ કે તમને ડાયાબિટીસને કારણે તમારા પગ ઉપર અસર કંઈ થવા માંડી છે અને ઈજા થવા માંડી છે તો શું કરવું કે એ ઈજા વધારે ન થઈ જાય. ડાયાબિટીસ સાથે પગની સારવાર કેમ કરવી. આપણા પગની બનાવટમાં ચામડી, નર્વ, બ્લડ વેસલ, હાડકા, જોઈન્ટ અને મસલ હોય છે. ડાયાબિટીસને કારણે આમાંથી એક અથવા બધા ઉપર ખરાબ અસર થઈ શકે છે. તમે વ્યક્તિને જો જેની પાસે પગ ન હોય અથવા પગના આંગળા કાપી નાખ્યા હોય અથવા એ વ્હીલચેરમાં હોય તો પહેલો વિચાર એમ કરવો કે આ માણસને કદાચ ડાયાબિટીસ હોવાની ઘણી વધારે શક્યતા છે. કારણ કે આપણે જે માણસોને જોઈએ કે જેમના પગના આંગળા કાપી નાખ્યા હોય અથવા એમનો પગ ના હોય અને એ વ્હીલચેરમાં હોય તો ઘણે ભાગે ડાયાબિટીસ એનું કારણ હોય છે. ડાયાબિટીસમાં પગને ખાસ રીતે રિસ્ક હોય છે, ખતરો હોય છે. કારણ કે એના આપણે જોઈએ અને ગણીએ તો ઘણા પણ કારણો છે. પહેલું કારણ એ કે ડાયાબિટીસમાં માણસોને આંખનું તકલીફ થઈ શકે છે. કારણ કે ડાયાબિટીસમાં આંખને પણ ખરાબ અસર થઈ શકે, એટલે તમારી આંખમાં જોવાની તકલીફ હોય અને તમે તમારા નખ કાપો તો કદાચ નખ કાપતી વખતે પગની બીજી જગ્યાએ કે ચામડીને અસર થઈ શકે છે અને એમાંથી લોહી નીકળે અને લોહીમાંથી જે બેક્ટેરિયા અંદર જઈ શકે ચામડીમાંથી, એમાંથી તમને ઘણું બધું ઇન્ફેક્શન થઈ શકે. બીજું કે ડાયાબિટીસમાં નર્વના ઉપર જે ખરાબ અસર થઈ હોય તેને લીધે તમને કંઈક ઈજા થાય અથવા કટ થાય અથવા કાપો મુકાય તો તમને એની ખબર ન પડે, કારણ કે દુખે નહીં. એટલે જ્યાં સુધી ઇન્ફેક્શન ન થઈ જાય અને ઇન્ફેક્શન ખૂબ ઉપર સુધી, હાડકા સુધી ન પહોંચી જાય ત્યાં સુધી તમને દુખે પણ નહીં અને એની કંઈ પણ અસર જ ન થાય, એટલે તમને ખબર ન પડે કે કેટલું ઇન્ફેક્શન થયું. ત્રીજું, ડાયાબિટીસને કારણે જે બ્લડ વેસલ, જે આપણી લોહી લઈ જવાવાળી શીરાઓ હોય છે, એના ઉપર ખરાબ અસર થાય તો સર્ક્યુલેશન બરાબર ન હોય, એટલે એ જગ્યાએ જ્યાં તમને ઈજા થઈ હોય ત્યાં એન્ટીબોડીઝ બ્લડને લીધે ન આવી શકે તો જે ઈજા થઈ હોય એને રૂઝાતા ખૂબ વાર લાગે. અને ચોથું કે ડાયાબિટીસમાં જો તમારી બ્લડ શુગર બરાબર કંટ્રોલ ન હોય તો બ્લડમાં વધારે શુગર હોવાને કારણે ઇન્ફેક્શન બહુ જલ્દી ઘર પકડી લે અને જલ્દી જલ્દી વધે અને ડીપ થતું થતું હાડકા ઉપર તક પહોંચી જાય. બીજી વાત કે તમારે કેમ ખબર પડે કે તમારા ડાયાબિટીસને લીધે તમારા પગની નર્વને અસર થઈ છે. ઘણા લોકોને જ્યારે ડાયાબિટીસમાં નર્વની અસર થાય ત્યારે એવું લાગે કે સોય ચુભાતી હોય અથવા નીડલ ચુભાતી હોય કે પિન વાગતી હોય કે એવું સેન્સેશન થાય, ને કોકવાર કે પગ સૂઈ જાય અથવા પગ નમ થઈ જાય એવું પણ અહેસાસ થાય અને એવું સેન્સેશન થાય. પણ એવું નથી કે ડાયાબિટીસ છે તમને અને તમારો પગમાં બ્લડ વેસલ્સને અસર થઈ છે અથવા તમારે નર્વને અસર થઈ છે તો ઓલ ઇઝ લોસ્ટ, એમ કે બધું હવે આપણે હારી ગયા ને પગ ખોવો જ પડશે, એવું નથી. કારણ કે આ જે ખરાબ અસર છે એ તમે આરામથી પ્રિવેન્ટ કરી શકો છો અને એમાં બહુ મોટી
કાંઈ કરવાની જરૂર નથી. નાના નાના તમે એહતિયાત લો, નાના નાના પ્રિકોશન લો અને રોજ અમુક ટેવ કરી લ્યો કે ધ્યાન રાખવાની, તો આ બધાય ખરાબ અસર આરામથી અને કોઈ દિવસ તમને ન થાય એવું પણ તમે કરી શકો છો. તમારે ડાયાબિટીસ હોય ત્યારે પગમાં તમે શું પહેરો છો, કેવા બૂટ પહેરો છો, કેવા મોજા પહેરો છો, કેવા ચંપલ પહેરો છો, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય. એક વાત બહુ જ અહમ છે, એનું બહુ જ મહત્વ છે કે ડાયાબિટીસ જ્યારે તમને હોય તે ત્યારે તમારે કોઈ દિવસ ઉઘાડે પગે ન રહેવું. કોઈ દિવસ પણ તમે ઘરમાં હો કે બહાર હો કે તમારી અગાસી ઉપર હો કે તમારા બેડરૂમમાં પણ હો, તમારે કોઈ દિવસ ઉઘાડે પગે ન રહેવું. અને આના અમુક કારણો છે. પહેલું કારણ કે તમે જો ઉઘાડે પગે રહ્યો અને નાની એવી ઇજા જો તમને થાય કે ઘરમાં છોકરાઓના રમકડા હોય કે ઘરમાં કાંઈ જે તમારું ફ્લોર હોય એ જરાક એમાં ખાડો હોય કે કાંઈ હોય, તો તમને નાની પણ એવી ઈજા થાય તો તમને નર્વની અસરને કારણે એની ખબર ન પડે ને દુખે નહીં, એટલે તમને ખબર ન પડે કે ઇન્ફેક્શન થયું કે મને વાગ્યું. તમે ચંપલ પહેર્યા હોય કે બૂટ પહેર્યા હોય તો તમને આ ઈજાથી તમે તમારો બચાવ કરી શકો છો. તમે જેવા બૂટ પહેરો તો તમારે એમ જોવાનું કે એ બૂટ બહુ ટાઈટ ન હોય અને એ બૂટ બહુ લૂઝ પણ ન હોય. ટાઈટ હોય તો તકલીફ એમ થાય કે બહુ ટાઈટ હોય તો તમારી પગના આંગળાના ઉપર જે પ્રેશર આવે એને કારણે તમને વધારે ઈજા થાય અને કદાચ એ ચામડી છે એ નબળી પડી જાય ને એમાં પાછી એ ચામડી મરી જાય તો તમને ઇન્ફેક્શન થઈ શકે છે. અને જો બૂટ છે એ બહુ લૂઝ હોય તો એમાં તમારો પગ ચાલતા ચાલતા હલે અંદરથી તો તમે પડી જાઓ ને તમારું બેલેન્સ વયું જાય તો તમે પડી જાઓ. અને તમારે મોજા કેવા પહેરવા? મોજા તમારે નાયલોનના ન પહેરવા. નાયલોનના મોજા લાઇટ વેઇટ હોય છે અને ઓમ દેખાવમાં ખૂબ સારા હોય અને એને મેન્ટેન કરવામાં બહુ તકલીફ ન થાય, પણ ડાયાબિટીસ જેને હોય અને એ નાયલોનના મોજા પહેરે તો એને તકલીફ, કારણ કે નાયલોનના મોજા પરસેવો થાય એ સોખી ન શકે અને પરસેવામાં અમુક જે આપણા ચામડીમાં દરેક માણસની ચામડીના ઘણા પ્રકારના કીટાણુ હોય અને પરસેવામાં કીટાણુનો પરસેવો જો સોખાય નહીં સ્કિનમાં ઇવેપોરેટ ન થાય તો એ જે કીટાણુ હોય આપણા સ્કિનમાં એ બધાય વધે અને વધે તો એ નાનો પણ એવો કાપો હોય તો સીધા તમારે સ્કિનની અંદર જઈને ઇન્ફેક્શન કરે. કોટનના સોક્સ તમે પહેરો કે થોડાક જાડા ડાયાબિટીક સોક્સ પણ મળે છે એવા તમે પહેરો તો એ એવી કોટન ના હોય કે ખૂબ જ વસ્તુઓ જે આપણો પરસેવો હોય એ એબ્સોર્બ કરી શકે, એટલે તમારો પગ છે એ કોટનના મોજામાં ડ્રાય રહે. અને બીજું એ કે તમે કોટનના મોજા પહેરો તો એ બહુ સ્લીપરી ન હોય ને, એટલે ગ્રીપ જે હોય બૂટની અંદર એની સારી રહે, એટલે તમને કમ્ફર્ટેબલી તમે બૂટમાં તમારો પગ રાખી શકો છો. અને બૂટ જરા લૂઝ પણ હોય તો એ કોટનના મોજા હોય એ થોડાક જાડા હોય એટલે તમારા પગને બૂટની અંદર લૂઝ બૂટની અંદર બહુ મૂવમેન્ટ ન થવા દે એટલે તમારું બેલેન્સ ન બગડી જાય. બીજી વાત એ કે કોટનના સોક્સ તમે પહેરો તો શિયાળાના મોસમને દરમિયાન કોટનના સોક્સ હોય એ જરાક તમને ગરમી પણ આપે એટલે તમારે પગ બહુ ઠંડા ન પડી જાય. એટલે હંમેશા તમને ડાયાબિટીસ હોય અને ઉમે દરેક આમ માણસે પણ કોટનના સોક્સ પહેરવા એ વધારે આપણને ફાયદો કરે. શિયાળાનો દરમિયાન તમને ઘણીવાર એવી ઈચ્છા થાય કે મારે પગ જરા મારા ગરમ રાખવા છે કારણ કે મારા પગ છે એ શિયાળાને કારણે ઠંડા થવા માંગ્યા છે, તો આમાં તમારે બહુ જ ધ્યાન રાખવાનું કે તમે ડાયરેક્ટલી ગરમ પાણીની અંદર મૂકીને અથવા સગડીની પાસે મૂકીને અથવા હીટરની પાસે મૂકીને પગ ગરમ ન કરવા. એટલે એમ કે ડાયરેક્ટ હીટ હોય એના ઉપર તમારે કોઈ દિવસ તમારા પગ પાસે ન લઈ જવા, કારણ કે જેમ આપણે પહેલાં કહ્યું કે ડાયાબિટીસમાં પગના એક તો સર્ક્યુલેશન ઓછું હોય અને બીજું કે નર્વ ઉપર અસર થઈ હોય તો બહુ ગરમ થઈ જાય તો સેન્સેશન ન થાય એટલે પગ બળી જાય,
અને જો ચામડી બળવાને કારણે તમને ખબર ન પડે કારણ કે દુખે નહીં એટલે એમાં પછી જે ચામડી બળવાને કારણે મરી ગઈ હોય એમાંથી ઇન્ફેક્શન થાય તો એ ખૂબ ઉપર જઈ શકે તો આપણો સવાલ એમ છે કે પગને ગરમ કેમ રાખવા પગને ગરમ એવી રીતે રાખવા કે હંમેશા કોટનના અથવા વૂલના ઊની મોજા જે ઊન હોય એના મોજા પહેરવા અને બ્લેન્કેટની અંદર અથવા કે રજાઈની અંદર પગ રાખવા કોઈ દિવસ પગ ગરમ પાણીમાં અથવા સગડી પાસે કે હીટર પાસે ગરમ ન કરવા બીજું તમારે શું કરવાનું કે બધાના નખ તો વધતા જ હોય એટલે નખ તો આપણે કાપવા જ પડે પરંતુ તમને ડાયાબિટીસ હોય તો તમારા પગના નખ તમારે પોતાની જાતે ન કાપવા શું કામ કે જે આપણે જેવું આપણે પહેલા કહ્યું કે તમને કદાચ બરાબર દેખાય નહીં અથવા કોઈ વાર જરાક વધારે કપાઈ જાય કે ચામડી કપાઈ જાય તો એમાંથી ઇન્ફેક્શન થાય એ તમને બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે પગના નખ કાપવા માટે એક સ્પેશિયલ ડોક્ટર હોય છે જે ફૂટ પગનો સ્પેશિયલિસ્ટ હોય છે એનું નામ કહેવાય પોડાયાટ્રિસ્ટ એ પોડાયાટ્રિસ્ટ પાસે સ્પેશિયલ ઓજાર હોય છે કે જે કાપ્યા વગર તમારા નખને નાના કરી શકે એટલે તમને કોઈ દિવસ ઈજા થવાની કંઈ શક્યતા છે જ નહીં એટલે રેગ્યુલરલી તમારે પોડાયાટ્રિસ્ટ પાસે જઈ મહિને કે બે મહિને કે જે પ્રમાણે નખ વધતા હોય એ પ્રમાણે પોડાયાટ્રિસ્ટની એપોઇન્ટમેન્ટ લઈને તમારે નખ કપાવવા બીજું કે પોડાયાટ્રિસ્ટ છે એ ફક્ત નખ કાપવાનો ડોક્ટર નથી એ નર્વનો ટેસ્ટ કરે એ જોવે કે તમારી સેન્સેશન બરાબર છે જોવે કે તમારી સ્કિનની જે તમારા પગની ચામડી છે નીચેની જે તળવાની ચામડી છે એ સારી છે કે એમાં કંઈ ઈજા નથી થઈ કે પ્રેશરમાં તમારે કેલસ નથી થયા બીજું એ તમારા પગનું સર્ક્યુલેશન છે એનું પણ ધ્યાન રાખે કે તમારા સર્ક્યુલેશન બ્લડની જે ફ્લો હોય એ તમારા પગમાં બરાબર છે કે નહીં છે અને તમારા પગના સેન્સેશન પણ ટેસ્ટ કરી શકે છે અને જેમ કે આપણે પહેલાં કહ્યું કે ખતરો શું થઈ શકે કે તમે ન કાપો તમારી મેળે તો શું થઈ શકે પેલું એ કે તમને બરાબર દેખાય નહીં તો તમે કદાચ ચામડી પણ કાપી શકો સેન્સેશન ન હોય તો તમને ખબર પણ ન પડે કે તમને ઈજા થઈ છે સર્ક્યુલેશન ઓછું હોય તો એ ઈજા બરાબર જલ્દી હીલ ન થાય અને ચોથું શુગર વધારે હોય તો એમાં ઇન્ફેક્શન થાય તો બહુ જલ્દી અંદર ડીપ હાડકા સુધી પહોંચી શકે એટલે તમારે મેં તમારે નખ ન કાપવા અને નખ તમે કાપી લો ને જો એમાંથી ઇન્ફેક્શન થાય ને એ બોનમાં જાય તો બહુ જ એને તકલીફ એવી બહુ જ વધારે થઈ જાય કે બોનનું ઇન્ફેક્શન ટ્રીટ કરવામાં બહુ જ સમય લાગે અને ઘણી વખત તો બોનનું ઇન્ફેક્શન એટલું ખરાબ હોય કે તમને ટ્રીટ કરી જ ન શકો ગમે એટલા એન્ટીબાયોટિક દો તો જ અને પગ કાપવો પડે અને એમાંથી જો એ બોનમાંથી ઇન્ફેક્શન બ્લડમાં જાય તો તમને સેપ્ટિસિમિયા થાય અને તમારા મોતનું કારણ પણ બની શકે છે એટલે તમને ડાયાબિટીસ હોય અને જરા તમને કોઈ પણ કારણે નાની પણ એવી ઈજા થાય તો એને તમે એમ ન કહો કે ના તો આ તો કાંઈ નથી ઠીક થઈ જશે કારણ કે નાની એવી ઈજા પણ ડાયાબિટીક માટે બહુ જ હાનિકારક થઈ શકે છે અને એના મૃત્યુનું કારણ પણ થઈ શકે છે ઇન્ફેક્શનની કારણ ડાયાબિટીસ વાળા માણસ માટે નાનો જે આપણે માઇનર કટ કહેવાય અથવા માઇનર ઈજા કહેવાય એ બિલકુલ માઇનર નથી હોતી એને બહુ જ સિરિયસલી લેવું જોઈએ એટલે તમને નાનું પણ જરા ઈજા થાય એક્સિડેન્ટલી પણ નાની એવી ઈજા થાય તો તમારે એને ધ્યાન દેવું અને રોજ એને જોવું કે ઇન્ફેક્શન નથી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું બરાબર સાફ રાખવું અને એના ઉપર એન્ટીબાયોટિક લગાડીને કવર કરીને એની ખૂબ સારવાર કરવી કે એ જલ્દી ઠીક થઈ જાય બીજું કે તમારા ડાયાબિટીસને કારણે તમને નર્વ ઉપર અસર થઈ હોય તો તમે શાવરમાં જાઓ તો કોઈ દિવસ તમારે ડાયરેક્ટલી શાવરની નીચે અથવા નળની નીચે ગરમ પાણી ઓન કરીને ન જાવ કારણ કે તમને કદાચ સેન્સેશન ન હોય પગમાં કે કેટલું ગરમ છે તો તમે ખૂબ ખૂબ ગરમ પાણીની અંદર જો તમારું માથું મૂકો અથવા તમારું શરીર મૂકો તો તમને ઘણું બધું સિવિયર બર્ન્સ થઈ શકે છે એટલે તમે શાવરમાં જતા પહેલાં હંમેશા હાથથી શાવરનું ટેમ્પરેચર કેવું છે અથવા ટબનું ટેમ્પરેચર કેવું છે કે બાલ્ટીમાં પાણી છે એનું ટેમ્પરેચર કેવું છે એ તમારે હાથની હથેળીનો જે પાછળનો ભાગ હોય છે એ મૂકીને ટેસ્ટ કરવું કે પાણી બહુ ગરમ તો નથી ને
અને જો બહુ ગરમ હોય તો એડજસ્ટ કરીને પછી એની અંદર શાવરમાં જવાનું. અને ધ્યાન રાખવાનું કે હથેળીથી ટેસ્ટ નહીં કરવાનું, હથેળીની પાછળનો ભાગ છે એનાથી ટેસ્ટ કરવાનું. અને તમને જો લાંબા શાવર લેવાની ટેવ હોય તો તમે ધ્યાન રાખો કે બહુ લાંબા સમય સુધી શાવર ન લેવાનું, કારણ કે તમે લાંબા સમય સુધી ગરમ પાણીથી શાવર લ્યો તો તમારી ચામડી સુકાઈ જાય. સૂકી ચામડીમાં ખૂબ જલ્દી તમને ઇરિટેશન થાય અને તમને ખંજોળવાની ઈચ્છા થાય, અને ખંજોળો તો નખને કારણે તમને કદાચ નાની પણ ઈજા થાય તો એમાંથી જેમ પગમાં ઇન્ફેક્શન થઈ શકે છે એમ તમારા શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં તમે ખંજોળ્યું હોય એનું ઇન્ફેક્શન થઈ શકે છે. તમે શાવર લઈ લીધો ને તમે નાહી લીધું, પછી એવું નથી કે તમારા પગને લુવાના નહીં અથવા પગનું ધ્યાન નહીં રાખવાનું. ડાયાબિટીસ તમને હોય ત્યારે તમને શાવર પછી અથવા નાહવા પછી રોજ પગનું બહુ જ ધ્યાન રાખવાની બહુ જરૂરી છે, કારણ કે પગમાં જો પગ ભીના હોય તો એમાં ચામડી છે એ ખદબદી જાય અને એમાં ઇન્ફેક્શન થાય તો એની શક્યતા વધારે છે. એટલે પગને બહુ જ ધ્યાનથી સુખાવવા, ડ્રાય કરવા ટાવેલથી, અને સ્પેશિયલી એટલું ધ્યાન રાખવાનું કે જે પગના આંગળા હોય છે એને વચ્ચેની જે જગ્યા હોય છે એમાં ઘણીવાર આપણે લૂંટા ભૂલી જઈએ છીએ, એટલે એમાં પરસેવો પણ હોય અને ચામડીના બેક્ટેરિયા પણ હોય, અને શુગર વધારે હોય તો નાની એવી ઇન્જરી થાય તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખીને પગને આંગળાની વચ્ચેની એક એક જગ્યા છે એ ધીમે ધીમે બહુ જેન્ટલી બહુ નરમીથી પણ થરલી ખૂબ સરસ રીતે ડ્રાય કરવાની. અને તમારે એટલું ધ્યાન રાખવાનું કે જોવાનું બરાબર પગને વચ્ચે કે કાંઈ જરા નાનો કટ તો નથી, કે લાલાઈ તો નથી, કે તમને કટની ખબર પણ ન પડી હોય, કે તમને નાનો એવો કાપો મુકાવ્યો હોય તો ખબર પણ ન પડી હોય, તો ધ્યાનથી તમારા ટોઝને સેપરેટ કરીને તમારા જે પગના આંગળા છે એને જુદા જુદા કરીને એની વચ્ચે જે જગ્યા હોય છે એને બરાબર એનું ધ્યાન કરવાનું કે એમાં કાંઈ તકલીફ તો નથી. અને તમારા પગના આંગળા અને તમારા પગની જે તળવો હોય છે એનો કલર જોવાનો કે બ્લુ તો નથી, કે લાલ તો નથી, કે એમાં કાંઈ સ્વેલિંગ તો નથી, આ બધા ઇન્ફેક્શનના નિશાની હોય છે. અને પછી એમ તમે ડ્રાય કરી લીધું ત્યાર પછી જે પગની ચામડી હોય છે સ્પેશિયલી જે આપણા દનિયા ફાટી જાય કહેવાય છે, કારણ કે ડ્રાયનેસને કારણે એને સૂકી ચામડી હોય તો દનિયા ફાટી જાય, એમાંથી ઘણી વખતે ઇન્ફેક્શન થાય છે. એટલે દનિયા ફાટે નહીં એના માટે તમારે એટલું ધ્યાન રાખવાનું કે મોઈશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા વેસેલિન અથવા ઘી પણ તમે વાપરી શકો છો કે દનિયા તમારા ન ફાટે. અને પછી એ બીજું ધ્યાન રાખવાનું કે તરત મોજા પહેરી લેવાના અને કોટનના મોજા પહેરવાના, કે એ તમને ગરમી પણ આપે, તમારું મોઈશ્ચર જે હોય એ પણ મેન્ટેન કરે, એટલે તમારે દનિયા ન ફાટે. પછી તમે જુઓ તમારી ચામડીને, કે કોઈ વાર તમે નોટ કર્યું કે તમારું જે પગની ચામડી છે એ બ્રાઉન થઈ ગઈ છે અથવા બ્લુ કલર થઈ ગઈ છે, તો એનો અર્થ એમ કે પગમાં સર્ક્યુલેશન વધારે નથી. તો કેવી રીતે આપણે સર્ક્યુલેશન બનાવવાની સારવાર કરીએ? એટલું ધ્યાન રાખવાનું કે જો પગ ઠંડા હોય અને એ પ્રમાણે જ્યારે કલરેશન જુદું થઈ ગયું હોય તો કદાચ તમને પગ ઠંડો પણ લાગે, તો તમે એમ વિચાર કરો કે આ મારો પગ છે એ ઠંડો છે કારણ કે ઠંડીનો મોસમ છે, તો એવું થઈ શકે. પણ એમ પણ થઈ શકે કે તમારા પગનું સર્ક્યુલેશન ખરાબ છે એટલે પગ ઠંડો છે. તો પહેલું શું કરવાનું, એમ નહીં કે ગરમ પાણીમાં પગ મૂકવાનો કે સગડી પાસે પગ મૂકવાનો, ના, એ કરવાની સખ્ત મનાઈ છે, કારણ કે એનાથી તમને ખૂબ ઈજા થઈ શકે. પગ તમારે ગરમ કરવો હોય તો મોજા પહેરવા, સૌથી પહેલાં મોજા પહેરો, મોજા પહેરીને પછી રજાઈની અંદર રાખો અથવા બ્લેન્કેટની અંદર રાખો, અડધો કલાક રાખો ને પછી તમે મોજું કાઢીને જુઓ કે આ સ્કિનનો કલર કેવો થયો. સ્કિનનો કલર બરાબર થઈ ગયો હોય તો કાંઈ વાંધો નહીં, અને સ્કિનનો કલર બરાબર ન થઈ ગયો હોય તો તમારે એકદમ ડૉક્ટર પાસે જવાનું, કે કારણ કે તમારું કદાચ સર્ક્યુલેશન બંધ થઈ ગયું હોય, અને સર્ક્યુલેશન ઘણા વખત સુધી લાંબા સમય સુધી બંધ રહે તો તમારો પગ પણ કાપવો પડે, કારણ કે એમાં ગેંગ્રીન થાય. તમારા પગમાં તમને કાંઈ એવું લાગે કે જરા પણ શક્યતા હોય કે તમને આ લાગે કે આ પહેલાં નહોતું અને આજે આ જ પેદા થયું,
તો તમારે એમ નહીં કે ચાલ્યું જશે ને એનું ધ્યાન નહીં રાખવાનું, એકદમ ડોક્ટરને બતાવવાનું. કારણ કે જો ઇન્ફેક્શન થઈ જાય તો અમુક ઇન્ફેક્શન એવા છે કે બહુ જલ્દી એ ઘર પકડી લે છે અને એટલા સિવિયર હોય કે એ તમને એક બે દિવસમાં એટલી બધી બીમારી કરી દે કે તમારે જાનનો જોખમ થઈ પડે. અને જેમ આપણે પહેલા કહ્યું, સગડી પાસે અથવા ગરમ પાણીમાં મૂકીને પગ કોઈ દિવસ ગરમ ન કરવો. બીજું એ કે તમારે પગ બહુ ગરમ ન કરવો અથવા બહુ ઠંડો પણ ન કરવો. હોટ વોટર બોટલ કે સગડી કે ઇલેક્ટ્રિક બ્લેન્કેટ કે ડાયરેક્ટ હીટ છે એ તમારે કોઈ દિવસ તમારા પગ ઉપર મૂકવી નહીં. ફક્ત બ્લેન્કેટમાં રાખીને અથવા રજાઈમાં રાખીને અને ઊની અથવા કોટન સોક્સ પહેરીને, મોજા પહેરીને ઘરમાં પણ રહેવું. અને એ સ્પેશિયલી જ્યારે શરદીનો મોસમ હોય, જ્યારે શરદી હોય, શિયાળો હોય, ત્યારે મોજા પહેરી રાખવા. બીજું, જ્યારે પણ તમે ડાયાબિટીસની સારવારને માટે ડાક્ટર પાસે જાઓ તો તમારે એમ ધ્યાન રાખવાનું કે દરેક વાત, દરેક મહિને અથવા મહિનામાં બે વાર ડાક્ટર તમારા પગનું નિરીક્ષણ જરૂર કરે. અને તમારે ડૉક્ટરની ઓફિસમાં તમે બેઠા હો અને ડૉક્ટરની વાટ જોતા હો ત્યારે તમારે તમારા મોજા અને બૂટ બે કાઢી નાખવા, કારણ કે ડૉક્ટર આવે અને ઘણીવાર ડૉક્ટર જલ્દીમાં હોય તો તમારી બ્લડ શુગર જુએ ને તમારું બ્લડ પ્રેશર જુએ ને તમારા હાર્ટને સાંભળે તો એ તમારો પગનું ધ્યાન દેતા ભૂલી જાય. એટલે તમારે પોતાની મેળે જો પગના મોજા કાઢી નાખો અને જૂતા કાઢી નાખ્યા હોય તો ડૉક્ટરને આરામથી તમારા પગનું નિરીક્ષણ કરી શકે ને એમાં કાંઈ જો નોર્મલ ન લાગતું હોય તો એની સારવાર જલ્દી કરી શકે ને એની ટ્રીટમેન્ટ તમને જલ્દી આપી શકે. એટલે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારે એવા બૂટ પહેરવા કે જે જલ્દી નીકળી જાય, કે લેસીસવાળા ન હોય, કે તમને વાર ન લાગે. અને એમ યાદ રાખવું કે ડૉક્ટર ઘણીવાર જલ્દીમાં હોય તો એ તમારું પગનું ધ્યાન દેતા અથવા પગને જોતા ભૂલી જાય. તો તમારે ન ભૂલવું, તમારે એની રિસ્પોન્સિબિલિટી લેવી અને ડૉક્ટરને ધ્યાન કરાવવું કે ડૉક્ટર તમારે મારા પગ પણ જોવાના છે. બીજું એ કે ડૉક્ટર પગના સ્પેશિયલિસ્ટ જે પોડાયાટ્રિસ્ટ, પગના ડિઝીઝીસના નિષ્ણાત જે હોય છે પોડાયાટ્રિસ્ટ, એની પાસે વર્ષમાં બે વાર જવું જોઈએ કે એ બધું તમારા ફક્ત પગના જ ધ્યાન કરવા માટે એ બધું શીખ્યા હોય છે. એટલે એ બધું જોઈ શકે, સેન્સેશન જોઈ શકે, ટેમ્પરેચર જોઈ શકે, પગમાં કંઈ તમારી ચામડી નોર્મલ ન હોય તો એ જોઈ શકે અને કંઈ પણ એમાં ઈજા થઈ હોય તો એ જોઈ શકે અને તમારા પગના નખ પણ કાપી શકે. બીજું એ કે સર્ક્યુલેશનનું અને નર્વસ સિસ્ટમનું ધ્યાન દેવા માટે તમારે ડાયાબિટીસ હોય ત્યારે રોજ ચાલવા જવું 15-20 મિનિટ માટે, નોર્મલ પેસ અથવા થોડી જલ્દ રફતાર ઉપર ચાલવા જવું. એના ઘણા પણ ફાયદા હોય છે કે તમારું વજન પણ ઓછું રહેશે, તમારું બેલેન્સ પણ સારું રહેશે, તમારા હાર્ટની પણ સ્ટ્રેન્થ વધશે, તમારું બ્લડ પ્રેશર પણ ઓછું થશે અને તમારો શુગર કંટ્રોલ પણ સારો થશે. અને તમે ચાલો એટલે જે ફૂટના જે આર્ચીસ હોય કે બોનનો જે આર્ચ હોય એ મેન્ટેન રહે અને તમારા ફ્લેટ ફૂટ ન થાય. એટલે શું કે તમને પગના તળવામાં કેલસીસ જે આપણે ઓઢા પડે છે એ તમને ન પડે. અને તમારા ડૉક્ટર તમને વધારે કહી શકે છે કે કેટલી વાર સુધી તમારે ચાલવામાં તકલીફ નથી. બીજું કે તમે બીડી પીતા હો તો તમારે ડાયાબિટીસ હોય, બીડી અથવા સિગરેટ પીવું એ બહુ જ હાનિકારક છે અને એના ઘણા બધા કારણો છે. કારણ કે પહેલું કે સ્મોકિંગથી જ્યારે સિગરેટ તમે સ્મોક કરતા હો ત્યારે તમારા જે પગની અથવા આખા શરીરની જે શિરાઓ બ્લડ વેસલ્સ હોય છે તે કોન્સ્ટ્રિક્ટ થઈ જાય છે, તે નેરો થઈ જાય છે અને તમારા પગનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. એટલે બ્લડ ફ્લો તમારા પગમાં પણ ઓછો થઈ શકે, તમારા હાર્ટમાં પણ ઓછો થઈ શકે, તમારા મસ્તિષ્કમાં પણ ઓછો થઈ શકે અને એને કારણે તમને સ્ટ્રોક, હાર્ટ એટેક અને પગના ગેંગ્રીનના કારણ બની શકે છે. એટલે તમારે સ્મોકિંગ તમે કરતા હો તો એકદમ બંધ કરી દેવું જોઈએ. બીજા રિસ્ક ફેક્ટર્સ જે હોય છે ડાયાબિટીસમાં કે જે તકલીફો વધારી શકે, જેમ કે હાઈ શુગર છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, સ્મોકિંગ છે, બ્લડ પ્રેશર હાઈ હોય તો એને કંટ્રોલ કરવું,
એટલે આપણે આ બધું બોલ્યા એનું નાના શબ્દમાં આપણે ફરીથી કહીએ કે ડાયાબિટીસને કારણે પગ અથવા પગની આંગળીઓ કાપી નાખવા પડે એવી શક્યતા વધારે હોય છે અને એના ઘણા બધા કારણો હોય છે અને આપણે જે યાદ કર્યું કે ટેમ્પરેચર ફૂટનું નોર્મલ રાખવું ડાયરેક્ટ હીટ ઉપર ગરમ ન કરવા બ્લેન્કેટમાં રાખવા હંમેશા મોજા પહેરવા કોટનના મોજા પહેરવા પગનું ધ્યાન રાખવું કે એને બરાબર ડ્રાય રાખવા અને તમે બૂટ પહેરો તો બહુ ટાઈટ અથવા બહુ લૂઝ ન પહેરવા અને કોઈ દિવસ પગને ભૂલી ન જવું પગ આપણા શરીરનો એવો અહમ ભાગ છે કે જેમાં તકલીફ હોય તો આપણે આખા શરીર ઉપર ખરાબ અસર થઈ પડે છે એટલે તમારા પગનું ખાસ ધ્યાન રાખો અને કારણ કે પગ તમને તમારી મોબિલિટી આપે છે તમને બધી જગ્યાએ જવાની એબિલિટી આપે છે અને તમારા પગનું તમે ધ્યાન રાખો તો તમારું જીવન સુખી રહેશે જે વ્યક્તિઓને ડાયાબિટીસ હોય એમને નાતી વખતે અથવા શાવર લેતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તમે નાહવા માટે શાવરમાં જાઓ ત્યાર પહેલાં શાવર ઓન કરીને તમારા હાથના પાછલા ભાગથી શાવરનું ટેમ્પરેચર ચેક કરવું કે પાણી બહુ ગરમ તો નથી કારણ કે તમારા શરીરને જો આ ગરમ પાણીની નીચે જાઓ તો બહુ જ ખરાબ અસર થઈ શકે છે ચામડી બળી જાય અને તમને ખબર પણ ન પડે કારણ કે ડાયાબિટીસથી તમારા જે નર્વ્સ હોય એને અસર થઈ હોય તો ગરમી પાણીમાં કેટલી છે એ તમને ખબર ન પડે અને તમારી ચામડી બળી જાય અને એમાં જો ઇન્ફેક્શન થાય તો તમારા આખા શરીરમાં એ ઝેર ફેલી શકે છે એટલે શાવરમાં જતી વખતે હાથના પાછલા ભાગથી જે બહુ સેન્સિટિવ હોય છે પાણીનું ટેમ્પરેચર ચેક કરી લેવું ત્યાર પછી જ શાવરમાં અથવા ટબમાં જવું પાણીનું ટેમ્પરેચર હાથના પાછલા ભાગથી ચેક કરીને પછી જ શાવરમાં જવું હવે આપણે શીખીએ કે ડાયાબિટીસમાં તમારા પગમાં સર્ક્યુલેશન કેવું છે એ તમે તમારી જાતે જ રોજ કેવી રીતે ચેક કરી શકો છો આપણે જોઈએ છે કે આ તમારો પગ છે જે લાલ નિશાન છે એ પગની મોટી શિરા જે હોય છે જે પગની મોટી આર્ટરી હોય છે કે જે પગમાં લોહી લઈ આવે એની જગ્યા ક્યાં હોય છે એ બતાડે છે અને આનાથી તમે તમારું સર્ક્યુલેશન ચેક કરી શકો છો પગને તમારે એક ફ્લેટ સરફેસ ઉપર સીધી સરફેસ ઉપર મૂકવો અને ત્યાર પછી એમાં સર્ક્યુલેશન કેવું છે એ તમે ચેક કરી શકો છો ડાયાબિટીસને કારણે પગ ઉપર ઘણી ખરાબ અસર થઈ શકે છે સર્ક્યુલેશન અને નર્વ્સ બંને ઉપર અસર થઈ શકે અને એ જાણવું બહુ જરૂરી છે કે તમારા પગનું સર્ક્યુલેશન કેવું છે એ તમારે રોજ જાણકારી કરવી જોઈએ અને તમારે શીખી લેવું જોઈએ કે તમારા પગનું સર્ક્યુલેશન અને બંને પગનું સર્ક્યુલેશન કેવું છે અને આમાં બે આર્ટરી હોય છે એક પગની સામેની સરફેસ ઉપર હોય છે અને એક પગના અંદરના હાડકાની નીચે હોય છે અને આપણે આ પ્રેઝન્ટેશનમાં આ પ્રસ્તુતિકરણમાં શીખશું કે બંનેનું લોહી કેવું એમાં ફ્લો થાય છે એ તમારે કેવી રીતે જાણવું પગની આર્ટરી તમારે કેવી રીતે ગોતવી કે તમે ડૉક્ટર તો નથી પણ તમે જાતે ટેવ પડી જાય ને રોજ કરતા હો તો પગની આર્ટરી ગોતી શકો છો આમાં આપણે જોઈએ કે પગને ફ્લેટ સરફેસ ઉપર અને સીધી સરફેસ ઉપર મૂકી અને કેવી રીતે આપણે આર્ટરી ગોતવી પગની જે મેઇન આર્ટરી હોય છે એ અંગૂઠા અને પગની પહેલી આંગળીની વચ્ચે જે જગ્યા હોય છે જે જરા ડિપ્રેશન હોય છે કે તમે દબાવો તો તમને એક ખાલી જગ્યાની ખબર પડે એમાં હોય છે અને આ જે તમારે પગના અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે જગ્યા હોય છે
એમાં તમારી આંગળી મૂકીને લગભગ 1 ઇંચ જે જગ્યા હોય છે, 1 ઇંચ પાછળ જે જગ્યા હોય છે એમાં એ આર્ટરી હોય છે. એટલે તમે પહેલાં અંગૂઠા ફીલ કરો, પહેલી આંગળી ફીલ કરો, એના બે વચ્ચે જે જગ્યા હોય છે એ તમે ફીલ કરો અને પછી પાછળ તરફ ટ્રેસ કરો. 1 ઇંચ લગભગ પાછળ ટ્રેસ કરો, આંગળી ઉપરથી બતાડ્યું છે. અને પછી ત્યાં તમારી ત્રણ બીજા હાથની 3 આંગળીઓ બહુ જેન્ટલી, બહુ ધીમેથી મૂકો, કે તમે બહુ દબાવો નહીં, એટલે તમને ધીમે ધીમે ફીલ થાય. અને લગભગ 1 ઇંચ પાછળ આપણે આ પિક્ચરમાં જોઈએ છે કે પગ અને પગના અંગૂઠા અને પગની પહેલી આંગળીની વચ્ચે લગભગ 1 ઇંચ પાછળ તમે આ બ્લડ વેસલ આર્ટરીને ફીલ કરી શકો છો. અને પછી તમારા 3 આંગળા મૂકીને આર્ટરીનું પલ્સેશન તમે ફીલ કરો. ઘણા વ્યક્તિઓને એ ફીલ કરવામાં, પલ્સેશન ફીલ કરવામાં થોડી વાર લાગી શકે છે, કારણ કે આ આર્ટરી બહુ જલ્દીથી બહુ સહેલી રીતે ફીલ નથી થતી. અને કોઈ વાર એવું પણ હોય કે એ આર્ટરી જે છે એ આ જગ્યાએ ન હોય, બીજી જગ્યાએ હોય, અને એવું થઈ શકે છે. એટલે જો તમને પહેલેથી ખબર હોય કે મારી આર્ટરી છે એ અહીંયા નથી, જરા થોડી આગળ કે પાછળ છે અથવા સાઈડમાં છે, તો તમે પગના જે હાથના 3 આંગળા છે એ પગના સરફેસ ઉપર સાઈડ ટુ સાઈડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવો ધીમેથી, તો તમને ખબર પડે કે ક્યાં તમને પલ્સેશન ફીલ થાય છે. અને જ્યાં તમને આર્ટરી ફીલ થાય ત્યાં તમે તમારી 3 આંગળી મૂકીને ફીલ કરો. જો અહીંયા તમને ફીલ ન થાય તો બીજી પણ એક જગ્યા છે જ્યાં તમે તમારા આર્ટરીના પલ્સેશન કે પગમાં લોહીનો ફ્લો કેવો છે, પગમાં લોહી કેવું આવે છે એ જોઈ શકો છો. પગને થોડો આડો કરીને અંદરની સરફેસ ઉપર જે હાડકું હોય છે એનો નીચલો ભાગ, જે હાડકાનો નીચલો ભાગ હોય છે એને, એના ઉપર તમે આંગળી રાખો એટલે તમને ફીલ થાય કે આ હાડકું અહીંયા પૂરું થયું. અને પછી ફીલ કરો કે તમારા પગની નીચલી સરફેસ, એ બંનેની વચ્ચે પાછળની જગ્યાએ જ્યાં તમે આ પિક્ચરમાં જુઓ છો કે 3 આંગળી મૂકીને કેવી રીતે ફીલ કરવું, તો એ તમે અહેસાસ કરી શકો છો કે તમને ફીલ થાય. ને ત્યાં તમને, કારણ કે ત્યાંની જગ્યા સોફ્ટ હોય છે એટલે વધારે સહેલાઈથી તમે આ પલ્સેશન ફીલ કરી શકો છો. અને આ પલ્સેશન ફીલ કરવા માટે તમારે બહુ પ્રેશરમાં આપવાની જરૂર નથી, જરા પણ જેન્ટલી જરાક જ થોડું પ્રેશર આપો તો તમારા 3 આંગળાથી તમને પલ્સેશન બહુ આરામથી ફીલ થઈ શકશે. અને આ તમે રોજ કરો, દિવસમાં 2 વાર પણ કરો, તો તમને ટેવ પડી જશે ને તમે તમારા પગનું પલ્સેશન કેવું છે આગળ અને પાછળ બંને તરફ એ તમે ફીલ કરી શકશો. અને આ પલ્સેશન તમારે ફક્ત એક પગમાં નહીં પણ બંને પગમાં રોજ ફીલ કરવાની ટેવ પાડવી જોઈએ. એટલે કે કદાચ ડાયાબિટીસથી તમારા પગના સર્ક્યુલેશન ઉપર અસર થતી હોય અને એને કારણે પગ જો ઠંડો થઈ જતો હોય અથવા પગમાં પિન્સ એન્ડ નીડલ્સ કે આપણે સોય ભાગે છે એવી તમને સેન્સેશન થતી હોય તો એ નર્વ પણ અસર થઈ શકે છે. જો સર્ક્યુલેશન બરાબર ન હોય તો નર્વ ઉપર પણ અસર થશે. અને આ બંને ખરાબ અસરથી તમારા પગની સેન્સેશન ઓછી થઈ જાય, તમારા પગના જે સર્ક્યુલેશન છે એ ઓછું થઈ જાય, તો ઈજા થાય અને પગ ઠંડો થવા માંડે. હવે પગ તમને ઠંડો ફીલ થાય તો તમે હાથની હથેળીથી નહીં પણ હાથના પાછળના જે સરફેસ છે, હાથના પાછળ છે જેમ આપણે આ પિક્ચરમાં જોઈએ છે, એમાં હાથનો પાછળનો ભાગ પગ ઉપર મૂકી અને ફીલ કરવાનું કે પગનું ટેમ્પરેચર કેવું છે, પગ ઠંડો લાગે છે કે પગ વોર્મ લાગે છે, કે બીજી તમારી ઉપરની પગની ચામડી સાથે તમે કમ્પેર કરો તો પગ ઠંડો છે કે પગ સિમિલર ટેમ્પરેચરનો છે, કે ઉપર ને નીચેનું ટેમ્પરેચરમાં કાંઈ ખાસ ફરક નથી, એ ફીલ કરવું. જો તમને પગ ઠંડો લાગે તો તમારે કોઈ દિવસ સગડી ઉપર અથવા ગરમ પાણીની અંદર હોટ વોટર બોટલથી એમ અથવા હીટર પાસે પગ મૂકીને કોઈ દિવસ ગરમ ન કરવો,
કારણ કે તમારા નર્વને જો અસર થઈ હોય તો કદાચ વધારે હીટ લાગતા પગની ચામડી બળી જાય તો પણ તમને દુખે નહીં, એટલે તમને ખબર પણ ન પડે અને એમાંથી તમને ઇન્ફેક્શન થઈ શકે છે. જો તમને એમ લાગે કે પગ ઠંડો છે તો એને મોજા પહેરવા, ઊનના મોજા પહેરવા, વૂલના મોજા પહેરવા અને પગને બ્લેન્કેટ અથવા રજાઈની અંદર અડધો કલાક રાખવો અને ત્યાર પછી તમારે ફીલ કરવું કે આનું પગનું ટેમ્પરેચર બરાબર થયું કે ન થયું. જો પગનું ટેમ્પરેચર બરાબર તોય પણ ન થાય તો આ ડાયાબિટીસવાળા વ્યક્તિઓ માટે એમર્જન્સી કહેવાય છે અને તમારે તુરંત તમારા ડૉક્ટરને પરામર્શ કરવો જોઈએ અને તમારે તમારા ડૉક્ટરને જાણકારી કરવી જોઈએ કે મારો પગ છે એ ઠંડો થઈ ગયો છે. એટલે ડૉક્ટર છે એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ડોપલર હોય, એમાંથી એ ટેસ્ટ કરીને જોઈ શકે છે કે તમારા પગનું સર્ક્યુલેશન કેવું છે અને જો સર્ક્યુલેશન ખરાબ હોય તો એના માટે જલ્દીથી એકદમ એમર્જન્સીમાં ટ્રીટમેન્ટ શરૂ કરી શકે છે. અને તમારે ડાયાબિટીસ હોય ત્યારે એક જ પગનું ધ્યાન રાખવાનું એમ નહીં, બંને પગને ધ્યાન રાખવાનું. બીજું એ કે તમે ડાયાબિટીસમાં તમારું પગની જે સારવાર કરો છો ને એનું પ્રિકોશન બધું રાખો છો એમાં તમે કેવી રીતે તમારા પગને જુઓ કે તમને કંઈ પણ મિસ ન થાય, કે નાનો કાપો હોય કે લાલાઈ હોય પગમાં, કે કાંઈ પણ સોજી ગયું હોય, કે તમને કેલસ થયું હોય પગમાં, તો કદાચ તમને બરાબર દેખાય નહીં કારણ કે તમને ડાયાબિટીસને લીધે તમારા આંખ ઉપર અસર થઈ હોય. તો તમારે સહુલિયત માટે પગને સોફ્ટ સરફેસ ઉપર રાખી અને સીધી સરફેસ ઉપર રાખીને ખૂબ જ બ્રાઇટ લાઇટની અંદર, કે આપણે જ્યાં તડકો આવતો હોય અથવા ઘરમાં એક બ્રાઇટ લાઇટ હોય એમાં જોવાનું, કે નાની પણ અસર થઈ હોય તો એ તમને તુરંત દેખાઈ જાય. આમાં તમે પગ બરાબર જો વાળી ન શકતા હો અને પગની તળ જે હોય એ તમે ઊંચું ન કરી શકતા હો તો તમે એક અરીસાનો ઇસ્તેમાલ પણ કરી શકો છો, કે અરીસામાં તમને બરાબર દેખાય અને રોજ એને કરવાની તમે ટેવ પાડો. જો તમને અરીસામાં પણ બરાબર ન દેખાતું હોય તો તમે એક મેગ્નિફાઈંગ ગ્લાસ હોય કે એના ઉપર જે લાઇટ લાગેલી હોય ને મેગ્નિફાઈંગ ગ્લાસ હોય કે નાની વસ્તુ મોટી કરીને દેખાડે એવું પણ તમે યુઝ કરી શકો છો, કે એનાથી તમને જોવામાં તકલીફ ન થાય અને નાની નાની વસ્તુઓ, કારણ કે એ મોટી થઈને ગ્લાસ દેખાડે છે તો તમને જોવામાં સહુલિયત થાય અને તમને જરા પણ નાની કોઈ વસ્તુ હોય એ તમે મિસ ન કરો. આવી રીતે તમે તમારા પગનું ધ્યાન ખૂબ સરસ રાખી શકો છો. વધારે તમને કાંઈ જાણકારીની ઈચ્છા હોય તો તમે www.meandmyhealth.com ને વિઝિટ કરી શકો છો અને તમને ઘણી ડિટેલમાં જાણકારી મળી શકે છે. શું કામ ન કરવા? પહેલું, તમારા પગના નખ તમારી મેળે ન કાપવા. ડાયરેક્ટ હીટ, સગડી અથવા ગરમ પાણીમાં પગ ન મૂકવો. બહુ ઠંડી જગ્યાએ તમારા પગને ન મૂકવો. ઉઘાડે પગે ન ફરવું. બહુ ટાઈટ અથવા બહુ લૂઝ જૂતા અથવા સેન્ડલ ન પહેરવા. ઘરમાં જે જમીન હોય એને સાફ રાખવી, કે એના ઉપર કાંઈ એવી વસ્તુ ન હોય કે તમારા પગને ઈજા થાય. બીડી અથવા સિગરેટ પીતા હો તો એકદમ બંધ કરવી. આ બધી વાતો ન કરવી. અને શું કરવું કે તમને તકલીફ ન થાય? તમારા પોડાયટ્રિસ્ટ પાસે વર્ષમાં બે વાર જવું. તમારા પગને તમારી મેળે જરૂર રોજ જોવા નાવા પછી. વેલ ફિટિંગ, બહુ ટાઈટ ન હોય, બહુ લૂઝ ન હોય એવા પગમાં સેન્ડલ અથવા બૂટ પહેરવા. રોજ અમુક વખત સુધી ચાલવું. અને ડાયાબિટીસના કેર માટે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારા પગ જરૂર દેખાડો. બીજું, એમર્જન્સી શું હોય છે? કે પગ એકદમ ઠંડો થઈ ગયો હોય અથવા સોજાયો હોય કે લાલ દેખાતો હોય તો એ ડાયાબિટીસમાં મોટી એમર્જન્સી છે. બીજા માણસો માટે કદાચ એમર્જન્સી ના હોય, પણ ડાયાબિટીસ જેને હોય એને બહુ જ ઇમરજન્સી છે, કારણ કે જરા પણ ઇન્ફેક્શન હોય તો તમારો ડાયાબિટીસનો કંટ્રોલ પણ ખરાબ થઈ શકે છે અને તમે કોમામાં પણ મુકાઈ જાઓ એવું થઈ શકે છે. તમારો કોલેસ્ટ્રોલ, તમારો બ્લડ પ્રેશર અને તમારા બ્લડ શુગરને ખૂબ સ્ટ્રિક્ટલી, બહુ જ ધ્યાનથી કંટ્રોલ કરો. અને તમારા ડાયાબિટીસને તમે સ્વયં કેમ કંટ્રોલ કરી શકો છો એ શીખો.
અને સૌથી વધારે કે જે તમને આ જ્ઞાન આમાંથી મળ્યું ને જે જાણકારી તમે આમાંથી મળી અને જે જાણકારી તમને આ પ્રેઝન્ટેશનમાંથી મળી એ તમે બધાને આપો જે તમારા મિત્ર હોય તમારા પરિવારજનો હોય તમારા પ્રિયજનો હોય એ બધાને આપો કારણ કે નોલેજ ઇઝ પાવર જે તમે સમજો જે તમને જ્ઞાન હોય એ તમારી શક્તિ છે અમારી તરફથી તમને એક રજૂઆત છે કે તમને વધારે જાણકારી હોય તો www.meandmyhealth.com વેબસાઇટ ઉપર તમે જઈ શકો છો અને આ બાબતે ખૂબ જ ડિટેલમાં જાણકારી મેળવી શકો છો બહુ બહુ ધન્યવાદ અને આ પ્રસ્તુતિકરણ અનુપ રિસર્ચ એન્ડ મલ્ટી મીડિયા યુએસએ તરફથી હતું તો હવે આપણે શીખી ગયા કે પગની બનાવટ શું હોય છે ડાયાબિટીસમાં પગને ખરાબ અસર શું કામ થાય છે આપણે શું કરવું કે આ ડાયાબિટીસની ખરાબ અસર પગ ઉપર ન થાય શું ન કરવું કે ડાયાબિટીસમાં પગને ખરાબ અસર ન પડે જો ખરાબ અસર થઈ હોય તો એના શું નિશાનીઓ હોય છે અને એના ઉપર તમે એકદમ એક્શન લઈ શકો છો અને જો તમે ડાયાબિટીસના અસરની કોઈ પણ નિશાની જુઓ તો તમારે શું કરવું તમારા પગનું ખૂબ સરસ તમે તમારી જાતે ધ્યાન રાખી શકો છો